આપણે સ્વામી શ્રી વિદિતાત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક ગીતા અને માનવ જીવન એના જુદા જુદા મુદ્દાઓનું પઠન કરી રહ્યા છીએ આજે આપણે અઠાવન નંબરનો મુદ્દો કે જેનો વિષય છે કૃપાળુ ઈશ્વર તેનું પઠન કરીશું ઓમ આ જગતમાં જો કોઈ એક વસ્તુ આપણને દુઃખ આપતી હોય તો તે છે આપણા આગ્રહો આ ગ્રહ એટલે મોટામાં મોટો આગ્રહ એટલે આગ્રહ આગ્રહ બે બે પ્રકારના હોય છે રાગ અને દ્વેષ આ રાગ અને દ્વેષ આપણે આપણા ઉછેર દરમિયાન પ્રાપ્ત કર્યા હોય છે એટલે રાગ અને દ્વેષ ગમતું અને અણગમતું પ્રિય અને અપ્રિય આ આગ્રહોથી મુક્ત થઈ જ્યાં સુધી મનની ક્ષમતા પ્રાપ્ત નહીં કરી શકીએ ત્યાં સુધી દુખી સુખી દુઃખી થવાના પ્રસંગો જીવનમાં આવ્યા કરવાના એટલે પોતાના આગ્રહો ઉપર જ્યાં સુધી આપણે કાબૂ ન રાખી શકીએ ત્યાં સુધી સુખ દુઃખ જીવનમાં આવ્યા કરવાનું સુખ આવતા માનવી અન્ય કોઈને કારણભૂત ગણીને દુઃખ આવતા માનવી અન્ય કોઈને કારણભૂત ગણીને તેને દોષ દેતો હોય છે એમાંએ ભગવાન તો બધાને માટે હાથ વગો છે જ મને ભગવાને દુઃખ આપ્યું મને ભગવાને દુઃખ આપ્યું આ રીતે મનુષ્ય હંમેશા જ્યારે પોતાને દુઃખ આવી પડે ત્યારે ભગવાન ઉપર જ દોષનો ટોપલો નાખતો હોય છે ભગવાને આમ કેમ કર્યું ભગવાન આમ કેમ નથી કરતો વગેરે તો શું ભગવાન મારા તમારા આગ્રહો મુજબ વર્તવા બંધાયેલો છે એ તો ફળદાતા છે અને સૌને તેના કર્મ પ્રમાણે નિયમસર ફળ આપે છે આ જગતનું સર્જન ઈશ્વરે કર્યું છે ઈશ્વર સર્વજ્ઞ છે સર્વ શક્તિમાન છે અને વળી તે સૌનો સુહ્રદ એટલે સૌનું શુભ વિસ્તાર સૌનું સારું વિસ્તાર સૌનો શુભેચ્છક શુભેચ્છક છે તેને કાંઈ દુ દુઃખી કરવા માટે બધાને સર્જ્યા નથી એટલે ભગવાને આ જગત ઉત્પન્ન કર્યું છે જગત સર્જ્યું છે એને દુઃખી કરવા માટે સર્જ્યું નથી પણ સુખ દુઃખ એ તો આ જગતમાં રહેલા જંતુઓ પ્રાણીઓ જીવો એમના કર્મને આધીન હોય છે પરંતુ આ સર્જનનો પણ કોઈ હેતુ છે જગતના પ્રાણીઓને તેમની ઈચ્છા પૂર્ણ કરવા માટે દેહ આપવામાં આવ્યો છે અને આ ઈચ્છાઓ પૂર્ણ થાય તે માટેની ભરપૂર સામગ્રીનું પણ ઈશ્વરે સર્જન કર્યું છે સૌ કોઈ પોતાની ઈચ્છા પૂર્ણ કરવા કર્મ કરે છે કર્મના નિયમો ઈશ્વરે ઘડ્યા છે જેનો અમલ કોઈપણ પ્રકારના પક્ષપાત વિના સૃષ્ટિમાં થયા જ કરે છે એટલે જે કર્મના નિયમો ઈશ્વરે ઘડ્યા છે એ કર્મના નિયમનો સૃષ્ટિ કુદરત ચોક ચોક્કસપણે એનું પાલન કરે છે અડગપણે નિશ્ચિતપણે એનું પાલન કર્યા કરે છે ઈચ્છા પરિપૂર્ણ કરવાના આપણા કાર્ય દરમિયાન શરીર જીર્ણ થઈ જાય જર્જરિત થઈ જાય અશક્ત બની જાય તો ઈશ્વર કૃપા કરીને આપણી અધૂરી રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાની તક નવા દેહ આપીને નવા દેહ આપીને ઊભી કરે છે એટલે ભગવાન આપણને આ દેહમાં આપણી ઈચ્છાઓ પૂરી ન થઈ શકી હોય એવી ઈચ્છાઓ પૂરી કરવા માટે આપણને નવો દેહ પણ ભગવાન આપે છે કે જેથી નવા દેહ દરમિયાન આપણે આપણી ઈચ્છાઓ પૂરી કરી શકીએ આમ ઈશ્વર તો ખૂબ દયાળુ છે આપણે જોઈએ છીએ કે આપણી જરૂરિયાતની બધી વસ્તુઓ ઈશ્વરે જગતમાં રચેલી છે અન્ન આપ્યું છે અને અન્ન ચાવવાને માટે દાંત પણ આપ્યા છે જીવનમાં આપણે જે કંઈ પ્રાપ્ત કર્યું છે તે કોને કારણે ઈશ્વરને જ કારણે ભગવાને અનુગ્રહ કરીને બુદ્ધિ મન દેહ વગેરે આપેલા છે અને એ બધાના ઉપયોગ માટે તક પણ ઉત્પન્ન કરી આપી છે બધી જ અનુકૂળતાઓ કરી આપી છે કર્મ કરવા માટે આપણને શક્તિ અને સામર્થ્ય આપણ આપ્યા છે આમ સર્વ રીતે ક્ષણે ક્ષણે આપણા જીવનમાં તેનો જ અનુગ્રહ વરસી રહ્યો છે ભગવાન આપો સૌને આપો સૌને શુભેચ્છ સૌનો શુભેચ્છક છે નહીં કે સજા કરનારો એટલે ભગવાન આપણને સજા કરનારો નથી પણ આપો શુભ ઈચ્છનારો શુભેચ્છક છે અને જે આપણને સજા થઈ રહી થઈ રહી છે એવું લાગે છે એ તો આપણા કર્મો જ છે બીજું કંઈ નહીં કેટલાક પંથોમાં એવી માન્યતા હોય છે કે ઈશ્વર માત્ર સજા કરનારો છે અને તે એક દંડ લઈને પાપની સજા કરવા તૈયાર હોય છે આપો ઈશ્વર આવો નથી આપો ઈશ્વર તો કૃપાળુ છે દયાળુ છે એક પરદેશી ભારતની મુલાકાત દરમિયાન જુદા જુદા મંદિરોમાં ગયો માતાજીના મંદિરે ગયો તો માતાજીના આઠ હાથ અને હાથમાં અનેક શસ્ત્રો જોઈને ગભરાઈ ગયો ડરી ગયો પોતે પૂછવા લાગ્યો કે તમારા ભગવાનને કેમ આટલા બધા શસ્ત્રોની જરૂર પડે છે શું તેમને કાંઈ ડર છે વિષ્ણુ મંદિરમાં તે ગયો તો ત્યાં પણ ભગવાનને શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા તેણે જોયા રામજી પણ ધનુષ્ય બાળ રાખે છે આ શસ્ત્રો શને માટે છે ભગવાનને ડર છે એટલા માટે નહીં આ બધા તો ભક્તોનું રક્ષણ કરવા માટે છે ભગવાન કૃપાળું છે ભક્તોને રક્ષે છે અને અને દુષ્ટોને દંડે છે એ ભાવના વ્યક્ત કરવા માટે ભગવાનને શત્રોથી સજાવવામાં આવે છે ભગવાન સર્વ શક્તિમાન છે જગતનું નિયંત્રણ કરનારો છે પ્રાણી માત્રનું રક્ષણ કરે છે આ પ્રકારની શ્રદ્ધા ભગવાનમાં હોય અને જીવનમાં બનતા સારા માઠા બધા પ્રસંગોએ ઈશ્વરનો પ્રસાદ છે તેવું સ્વીકારી લેતા હોઈએ તો જ જીવનમાં પ્રસન્નતા અનુભવાય એટલે આપણા જીવનમાં જે કંઈ સારા માઠા પ્રસંગો ઉત્પન્ન થાય તે ઈશ્વરની પ્રસાદી છે અથવા એ એની પાછળ ઈશ્વરનો કંઈ શુભ સંકેત જ છે એમ જાણીને આપણે તેને પ્રેમથી સ્વીકારી લેવા જોઈએ આને પ્રસાદ બુદ્ધિ કહેવામાં આવે છે

बाड़ लवा मारे माता समझे मर्म ने अरे रुए लवा मारे माता समझे मर्म जो ने એટલે બાળક રોતું હોય આમ તેમ હાથ પગ પછાડતું હોય હાથ પગ ખેંચતું હોય તો એનું શું કારણ છે એ માં એના હૃદયમાં પ્રેમ હોવાથી જાણી શકે છે રાણી એમ મરજી ધર્મ જોને ए मर्जी परखे दरंगी दरनो नो दर् ने बालक रूवे लवा मारे, माता समझे मरमजो ने ચાચ બનાવે તેને ચિંતા કાયર મનસિદ કરીએ જોને ચાચ બનાવે તેને ચિંતા કાયર મનસિદ કરીએ જોને જે ભગવાન ચાચ બનાવે છે પક્ષીઓની ચાચ બનાવે છે એને એના પોષણની ચિંતા એને જ હોય આપણે શા માટે એની ચિંતા કરવી જોઈએ આપણે શા માટે મનમાં લાવવું જોઈએ એટલે બનાવે તેને ચિંતા કાયર મનસીધ કરીએ જો ને પેટ પડ્યું તે પોષણ કરશે फीकर जिने फरिए जो ने बाक रूए लवा मारे माता समझे मर्म जो ने हीरा मोती मोगा की दा धन दान जोने हीरा मोती मोगा कीदा दनती सोगा दान जोने अमृत जेवा अमृता पाई दिन बल दूना दान जोने जगत जगतमो हीरा बांगेक मोती જે કંઈ જ કામ નથી આપતા ફક્ત સંગરવા સિવાય બીજા કોઈ કામમાં નથી આવતા એવી વસ્તુઓને મોંઘી બનાવે છે ઈશ્વરે અને અનાજ જે ખાવાના કામમાં આવે છે જે જરૂરિયાતની વસ્તુ છે એવી વસ્તુ અનાજ અને પાણી એ ઈશ્વરે સસ્તી સોંઘી અને મફત બનાવે છે આ ઈશ્વરની કૃપા છે ઈશ્વરની દ્રષ્ટિ છે ઈશ્વરની દયાળુતા છે અમૃત જેવા અમથા પાણી દેન બંધુ ના દાન બાળક રૂવે લવા મારે માતા સમજે મર્મ જોને સૂરજ સર્વને પ્રકાશ આપે દમડી દાપડે દેવી જોને સૂરજ સર્વને પ્રકાશ આપે દમડી ના પડે દેવી જોને વગર બધા મેં વાયે વાયરો વગર બદામ મે વાય વાયરો તે કેશવ કરું આ કેવી જોને વગર બદામ મે વાય વાયરો તે કેશવ કરું આ કેવી જોને મફત સુરત પ્રકાશ આપે છે અને વગર પૈસે ભગવાન આપણને વાયુ એટલે હવા આપે છે એ ઈશ્વરની કરુ છે દયા છે એ કર્મ દ્રષ્ટિ છે ટંકે સોમય ખાવા જોઈએ ખીર જોને સૂર પંખીને ટંકે સોમય ખાવા જોઈએ ખીર ધોને દૂધ લડાના દરિયા કાંઠે સરજા તેના શરીર ધોને દૂધ લડાના દરિયા કાંઠે સર જાતે શરીર ધોને જો કે અત્યારે ક્યાંય દેખાતા નથી પણ સૂરપંખી એક એવું પંખી પક્ષી હતું એવું કહેવામાં આવે છે કે જેને એક ટંકી સો સો મંગ ખીર એટલે દૂધમાં ચોખા રાંધી અને બનાવવામાં આવતી વાનગી એવી સો મંગ ખીર એક એક જ પક્ષી એક જ સમયમાં ખાઈ જતું હતું અને એના માટે ભગવાને ક્ષીરસાગર એટલે ખીરના સમુદ્ર બનાવ્યા હતા આવી એક દંતકથા આપણા શાસ્ત્રોમાં આવે છે ખીર સમુદ્રની અને એને કાંઠે આ સુરપંખીઓ રહેતા હતા કે જેથી એમને એમને ભોજન ત્યાં ખીરના સમુદ્રમાંથી મળી રહે આ દેવાનંદજી મહારાજ દેવાનંદની સંત આ વાત ઉપર ધ્યાન આપું દોરી રહ્યા છીએ ને ટંકે સોમ ખાવા જોઈએ ખીર ધોને દૂધ લડાના દરિયા કાઠે સરજા ના શરીર જોને बाळक रूवे लवा मारे, माता समजे मर्मजोने जनमि तेने जीवळवाने मावतर मावतरने, मावतरने ममता जोने, સૌના પિતા છે વિસ્તાર સાતી ના ભરો સમતા જો ને જન્મ્યું તે ને માવતર ને મતા જો ને મા બાપમાં એટલી મમતા મૂકી છે મા બાપમાં એટલી માયા મૂકી છે કે જેનો જન્મ આપે જે એને જે જીવાડવા માટે પૂરેપૂરો પ્રયત્ન કરતા હોય છે સૌનો પિતા વિભર છે સાતી ન ભરો સમતા જો ને આ જગતનો પિતા જગતનો નાથ પ્રભુ પરમાત્મા ઈશ્વર છે એને જ બધાની ચિંતા છે આપણે શા માટે એની ચિંતા કરવી જોઈએ સમતા જો ને બાળક રૂ લવા મારે માતા સમજે મર્મ ને અજબ અજબયારું છે અલબેલો હૈયું રાખો હાથ જોને અજબ દયારૂ છે અલબેલો હૈયું રાખો હાથ જોને દેવાદંદ કહે પ્રતીત રાખો બેલી અક્ષર નાથ જોને દેવાનંદ કહે પ્રતીત રાખો બેલી અક્ષર નાથ જોને બાળક રૂવે લવા મારે माता समझे मर्म जो ने राही नी मर जी पर की धरणी धर नो धर्म जो ने शू करवा तू सुख माटे દે છે દોટ મદોટ જોને શા માટે તું સુખ શોધવા માટે અહીંથી અહીં દોડી રહ્યો છે ઈશ્વરનું ધ્યાન રાખ ઈશ્વરનું ભજન કર એ જ આપોઆપ તારી પાસે સુખને મોકલી આપશે શું કરવા તું સુખને માટે દે છે દોટ દોટ જોને તારા સુખ તો તુજને ને શોધે અરે તારા સુખ તો તુજને આરામથી સૂતો રે તારા કિસ્મતમાં જેટલા સુખ લખેલા હશે એટલા સુખ આપોઆપ ધને શોધતા તારી પાસે આવશે અને જે સુખ તારા કિસ્મતમાં નથી એના માટે તું ગમે તેટલો પ્રયત્ન કરીશ થતાં પણ તને તે મળવાનો નથી તે નિશ્ચિત છે આટલી શ્રદ્ધા આટલો વિશ્વાસ તું પરમ કૃપારું પરમાત્મામાં રાખજે તારા સુખ તો તું જ શોધે સોઈ રહે તોડજો ને શું કરવા તું સુખને માટે દે છે દોટમ દોટ જો ને માગ્યા વિના મળે મેવલા માગ્યા મળે તો માગજો ને માગ્યા વિના મળે મેવલા માગ્યા મરે તો માગજો ને મોત શરીખું એ માગ્યું ન મરે લડા તું જાગજો ને અરે મોત સરી સરિખું માગ્યું ના મરે જીવ લડા તું જાગજો ને એટલે વગર માગ્યા મેવાને મીઠાઈ તને મળવાના પણ જો માગીશ તો તને કંઈ જ મળશે નહીં માગવાથી તો મોત પણ મળતું નથી માટે સુખ તો ક્યાંથી તને માગવાથી મળવાનું છે એ તો તારા કિસ્મતમાં હશે તે આપોઆપ જ તને શોધતું આવી મળશે સુખ રહેવા તું સુખને માટે શું કરવા તું સુખને માટે માટે દેચે દોટમ દોટ જોને અવસર વિના ફળ ન આવે સોમંગ પાણી સિંચે જોને અવસર વિના ફળ નવ આવે સોમન પા છે જોને પુત્ર વિના ખાલી પાર ખેચી જોને એટલે સમય આવે ઋતુએ ઉગે મોગરા અને ઋતુએ આવે ફૂલ ઋતુ વિનાનું ચાહવું એ તો ધૂળે દૂર સમયે સમયે જ ફૂલ ફળ ઉત્પન્ન થતા હોય છે બાકી સમય સિવાય તે છોડને તે દાળને તમે ગમે તેટલું પાણી સિંચશો છતાં પણ ફૂલ કે ફળ આવવાના નથી પુત્ર વિનાનું પારાયું ખાલી તમે મણ સાકરો વેચશો છતાં પણ તમારે પુત્ર મળવાનો નથી તમારા કિસ્મતમાં હશે તો એક પણ ગાંગરો સાકરનો વેચા સિવાય ભગવાન તમને પુત્રની જોડ આપશે માટે ચિંતા કરવાની જરૂર નથી અવસર વિના ફર ન આવે સોમ પાણી સિંચી જો પુત્ર વિના પાર સોમ સાકર વેચી જો ને શું કરવા તું સુખને માટે દેચે છે દોટ મદોટ જોને ભાગ્ય વિદાનું સુખ ના મળે સંકટ આવે દોને અરે ભાગ્ય વિનાનું સુખ ના મળે સંકટ આવેથી જોયા માં સર્વે ધુલાવત હેમ ભરેલા હાથી જોને એટલે જો તારા ભાગમાં સુખ ના હોય તો તું ગમે તેટલો પ્રયત્ન કરીશ તો પણ તને સુખ મળવાનું નથી અને જો તારા ભાગમાં હશે તો તારા પારણામાં સો સો હાથી ધૂલતા રહેશે એટલે એટલું બધું સોસો મણ સોનું તારા ઘેર હશે એ તારા ભાગમાં હશે તો તને મળશે તે સિવાય નહીં પારૈયા સર્વે ઝુલાવત હેમ ભરેલા હાથી જોને શો કરવા તું સુખને માટે અરે શું કરવા તું સુખને માટે દે છે દોટા દોટ જોને જગમા સર્વે હેમ જુલાવત વાજ ના રેત વે જો આપણું ધાર્યું થતું હોત તો બધા લોકો પોતાના ઘરમાં સોનાના ઢગલા જ કરી રાખત અને જગતની સ્ત્રી કોઈ વંજારે નહીં જગમા સર્વે હેમ જુલાવત વા જઈના રેત વનિતા જો ને લાલચ રાખે લાભ મળે તો કોઈના દાખત દિનતા જો ને અરે લાલચ દા લાલચ રાખે લાભ મળે તો કોઈના દાખત દિનતા જો ને સુ કરવા તું સુખને માટે અરે શું કરવા તું સુખને માટે દે છે દોટા દોટજો ને ભાગ્ય વિના ભો ભાગ્ય વિના ભોગવવાનું સુખ सिद्धने थाए अलगुजो ने भाग्य विदा सुख सिद्धने थाए अलगुजो ने उपाए केडन मेले व्रज थई वज्र थाए ने वरग्युजो એટલે કિસ્મત ભાગ્ય એ તને વજ્રની જેમ વર્ગી રહેલું છે એટલે તારા કિસ્મતમાં હશે તો જ તને મળશે તારા કિસ્મતમાં કે ભાગમાં નહીં હોય તો તને કોઈ પણ સંજોગોમાં મળવાનું નથી એવું તો તારું ભાગ્ય તારું કિસ્મત વજ્રની જેમ તારી સાથે વર્ગી રહેલું છે કોટી ઉપાય વજ્ર થઈને ને વર્ગ્યું જો ને સુખને કાજે અરે સુ કરવા તું સુખ ને માટે છે દોટા દોટ જો મત રાખી હરિને ભજલે અરે હિંમત રાખી હરિને ભજલે બીજી આશા ઠાલી દેવાનંદ કહે સુખ દુખ રચના દેવાનંદ કહે સુખ દુખ રચના કરીને ભાઈ એટલે તારા નિ કિસ્મતમાં જે કંઈ હશે તે તને મળશે તું ફક્ત હિંમત રાખી અને ભગવાનમાં શ્રદ્ધા રાખ ભગવાનમાં આસ્થા રાખ અને ભગવાનનું જ ભજન કર તારા કિસ્મતમાં જે હશે તે આપોઆપ જ તને મળવાનું છે તારા કિસ્મતમાં નથી તે તને કોઈ પણ સંજોગોમાં મળશે નહીં એ એવી રચના ઈશ્વરે કુદરતે કરેલી જ છે આટલો વિશ્વાસ ભગવાનમાં રાખી અને ભગવાનનું ભજન કર્યા કર હિંમત રાખીને હરી ભજી લો बीजी आशा जो ने देवानन्द कहे सुख दुख रचना देवानंद कहे सुख दुख रचना भावे के भारिने देवानन्द कहे सुख दुख रचना કરીને ભારી જોને શું કરવા તું સુખને કાજે મૂકે દોટા દોટ જોને શું કરવા તું સુખને કાજે दोट दोने ॐ श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम ह्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम श्रीकृष्णशरणं मम हरे कृष्णशरणं मम रेकृष्णशरणं मम हरे कृष्णशरणं मम हरे कृष्णशरणं मम रेकृष्णशरणं मम रेकृष्णशरणं मम रेकृष्णशरणं मम ह्रीकृष्णशरणं मम कृष्णबलदेवाकी जय राधे कृष्ण राधे कृष्ण राधे कृष्ण ॐ